नमस्कार विद्यार्थी मित्रों, अपने हवे रीड नंबर जे आपणो छे त्रण एमां एनी समरी राइटिंग विषे वात करीए। तो आ समरी राइटिंग मित्रों आ पाठमां त्रण छे, एमांथी आपणे लखाईए छीए जे तमे नोटबुकमां लखशो, अने साथे आ जे समरी छे एनुं टाइटल पण खास याद राखशो। એમાં તમને ફકરાઓથી પ્રશ્નો જવાબ તો લખવા આપ્યા હતા, આશા રાખું છું કે તમે લખ્યું હશે। હવે સમરી રાઇટિંગનું ટાઇટલ આપીને આપણે શરૂ કરીએ। તેમાં કહે છે, વેન આઈ રિગેઇન ધ કન્શિયસનેસ આઈ ફાઉન્ડ માય સેલ્ફ ઇન હોસ્પિટલ બેડ સરાઉન્ડેડ બાય ફેમિલી ફ્રેન્ડ્સ એન્ડ ધ ટીમમેટ ઓલ્સો એટ માય સાઇડ વેર ડોક્ટર્સ the determiners of my future in a matter of moments they would tell me the severity of my injuries I was told that I would have to undergo an extremely rare surgery this type of surgery had only been performed a limited number of times with a mere 50% success rate. After some thinking, I decided to undergo the surgery, knowing that either way many challenges would await me. Would I be able to finish my studies? What effect would it have on my social life, my grades? These questions circled my head. And unfortunately, only time would provide answer. મિત્રો, આવો કોઈ જો પેરેગ્રાફ આવે છે તો આપણે એનો જવાબ કઈ રીતે લખશું? તો હવે એના નીચે તમારા રીતે જવાબ કરીને લખવાનું છે। સમરી રાઇટિંગ કરીને મિત્રો એક પેરેગ્રાફ તો તમારે ખાસ લખવાનો રહેશે જ, જેથી કરીને તમે સમજી શકો કે આ પેરેગ્રાફ આ રીતનો છે અને એનો જવાબ આપણે આ રીતે લખી શકીએ। આન્સર કરીને એનો જવાબ લખીએ છીએ એમાં, તો કહે છે, ધ રાઇટર ફાઉન્ડ હર સેલ્ફ ઇન ધ હોસ્પિટલ બેડ વિથ હર ફેમિલી ફ્રેન્ડ્સ ડોક્ટર્સ એટસેટ્રા સી વોઝ ટોલ્ડ અબાઉટ સેવરિટી ઓફ હર ઇન્જરીસ એન્ડ અ રિસ્કી સર્જરી વિથ અ મિયર 50% સક્સેસ રેટ સી થોટ about many challenges she continued thinking about her future life she looked puzzled હવે મિત્રો આ જે પેરેગ્રાફ છે એનું આપણે સમરી આટલી લખવાની, ત્યારબાદ જવાબ છે એમાં ટાઇટલ કરીને ધ રાઇટર્સ કન્ફ્યુઝન, ટાઇટલ આવશે ધ રાઇટર્સ કન્ફ્યુઝન। તો મિત્રો અહીંયા આપણે આ રીડની તમને સમરી રાઇટિંગ લખાઈ છે એ તમે ખાસ લખશો। હવે મિત્રો આના પછીનું આપણું રીડ છે રીડ નંબર 4, આઈ લવ મી, હું મારી જાતને ચાહું છું। આ જે રીડ છે એની અંદર મિત્રો આપણા જે લેખક છે સ્વયં સક્સેના, એમણે પોતે બહુ સરસ એવી વાતો કરી છે જે આપણા આજના સમાજની અંદર ઘણા બધા લોકોને લાગુ પડે છે। એમાં કહે છે કે લેખકે પોતે પોતાની અંદર જે હંમેશા નકારાત્મક અભિગમ રાખતા હતા એની વાત કરી છે, સાથે સાથે લેખક પોતે નકારાત્મક અભિગમના કારણે કેટલીક મુશ્કેલીઓને પણ સહન કરતા હતા, કોઈ પણ કાર્યમાં સફળતા નહોતી મળતી। છેવટે તેમણે નક્કી કર્યું કે હવે મારે આ નકારાત્મક અભિગમ છે એને દૂર કરવો છે। તો એ અભિગમને દૂર કરવા માટે એમણે કેટલીક બાબતોને ધ્યાનમાં લીધી, કેટલીક બાબતો એમનામાં નકારાત્મકતા ઊભી કરતી હતી એ બાબતોને દૂર કરવાનો પ્રયત્ન કર્યો। એ માટે એમણે શોધી નાખ્યું કે કઈ કઈ બાબતો નેગેટિવિટી ક્રિએટ કરે છે અને એમનો આત્મવિશ્વાસ છે એમાં ઘટાડો કરે છે। પછી એનું પરિણામ પણ એમણે જોયું કે જો એ બાબતોને દૂર કરવામાં આવે તો કે ચોક્કસ પરિણામ આપણને મળી રહે છે, પોઝિટિવિટી આપણામાં ક્રિએટ થાય ત્યારે। તો એ વાતને આપણે આ પાઠમાં મિત્રો જોઈશું આપણા રીડમાં। તેમાં કહે છે સ્વયં, કહે છે, હેલો આઈ એમ સ્વયં સક્સેના,
વેન આઈ વોઝ યંગર આઈ વોઝ વેરી શાય, કે જ્યારે ખૂબ નાનો હતો ત્યારે ખૂબ શરમાળ હતો. વેન એવર આઈ ઇવન થોટ ઓફ સ્પીકિંગ ટુ ન્યૂ પીપલ અબાઉટ એનીથિંગ માય હોલ હેડ વુડ ટર્ન રેડ, કે જે હું નાનો હતો ત્યારે ખૂબ શરમાળ હતો, પછી કે જ્યારે પણ કોઈ નવા લોકો વિશે નવા અજાણી વ્યક્તિઓ સાથે વાત કરવાનું વિચારતો, એમના વિશે કંઈ પણ કહેતો, ત્યારે મારું માથું કે છે એ લાલ ગુમ થઈ જતું. આઈ એમ શ્યોર પીપલ કુડ ઇવન સી મી વિડ્રો ફ્રોમ ધ બિહાઇન્ડ માય બેક, કે મને ખાતરી હતી કે હું જ્યારે એ લોકોના પાછળથી જતો રહેતો પાસેથી, ત્યારે કે છે એ લોકો મારા બદલામાં મારી પીઠ પાછળ કંઈ ને કંઈ વાત કરવાનું ટાળતા, કે આ તો બોલી શકતો નથી, આની વિશે સાથે આપણે વાત કરવી નથી. બાય ધ ટાઈમ આઈ રીચડ હાઈસ્કૂલ, લેખક કહે છે, પછી જેમ સમય જતો ગયો પસાર થયો તેમ કે જે હું હાઈસ્કૂલમાં પહોંચ્યો. આઈ વોઝ સો સ્ટ્રેસ્ડ આઉટ બાય ધ થોટ ઓફ આન્સરિંગ ક્વેશ્ચન એન્ડ ડુઈંગ ગ્રુપ પ્રોજેક્ટ ધેટ માય સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ વુડ ગેટ ઇન ધ વે ઓફ માય એબિલિટી ટુ સ્ટડી. પછી કે જ્યારે હું હાઈસ્કૂલમાં પહોંચ્યો ત્યારે પ્રશ્નોના જવાબ આપવા પડશે અને ગ્રુપ પ્રોજેક્ટ કરવા પડશે, એવા વિચાર માત્રથી જ કે હું એટલો બધો ચિંતિત બની જતો કે મારો આત્મવિશ્વાસ જે અભ્યાસ કરવાનો હતો, ક્ષમતારૂપ હતો, એ આત્મવિશ્વાસ પણ કે છે ડગી જતો હતો, અને મારી ક્ષમતાની અંદર પાછી કે છે સમસ્યા ઊભી થઈ જતી. હું કે છે જેટલા પ્રમાણમાં અભ્યાસ કરવા માટે લાયક હતો એ લાયકાત પણ ગુમાવી બેસતો હતો. આઈ વોઝ નર્વસ એન્ડ હેઝિટેટેડ અબાઉટ બીઈંગ અ રોંગ એન્ડ હાઉ પીપલ વુડ રિએક્ટ ટુ મી, કે હું નર્વસ થઈ જતો કે ચિંતિત થઈ જતો અને ખચકાટ અનુભવતો. શેના માટે? અબાઉટ બીઈંગ રોંગ, કે મારાથી કંઈક ખોટું થઈ જશે અને લોકો સાથે હું કેવી રીતે કામ કરીશ, મારા કામનું રિએક્શન લોકોને હું કેવી રીતે આપીશ, એ બાબતથી મને ખૂબ જ મનની અંદર એક સંકોચ ઉત્પન્ન થઈ જતો. માય સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટેડ ટુ સફર, કે મારી શાળા અને મારું કામ હંમેશા કહે છે મુશ્કેલી સાથે શરૂ થતું હતું. શેના કારણે? તો કહે છે બીકોઝ ઓફ માય ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ, કે છે મારો જે અંદર લઘુતા ગ્રંથિનો એક સ્વભાવ હતો, એ જે સ્વભાવ છે એ સ્વભાવના કારણે હું ક્યારેક ક્યારેક ઉશ્કે રહી જતો હતો, કે છે અંદરથી મને એક બીક લાગતી, સતત હું મારી જાતને લઘુતા ગ્રંથિથી પીડાતો માનતો હતો. આઈ કુડન્ટ ગો આઉટ, હું બહાર નહોતો જઈ શકતો. આઈ વોઝ અફ્રેડ ઓફ ઇવન ગોઈંગ ફોર શોપિંગ, હું કે બજારમાં ખરીદી કરવા માટે પણ ના જઈ શકતો. આઈ કુડન્ટ સ્પીક ટુ પીપલ ઓર મેક અ ડિસિઝન, હું કે લોકો સાથે વાતચીત નહોતો કરી શકતો કે કોઈ નિર્ણય નહોતો લઈ શકતો. આઈ હિડ માય સેલ્ફ અવે એન્ડ ફેલ્ટ લાઈક અ રિયલ લોઝર, કે જે હું કે છે કેવું અનુભવ કરતો હતો, મારી જાતને કે છે સંતાડીને રાખવાનો પ્રયત્ન કરતો, હું લોકો સાથે જવાનું ટાળી દેતો હતો, અને કે છે મારી જાતને શું માનતો કે જાણે હું હંમેશા કંઈક ને કંઈક ગુમાવું છું, મને સતત કંઈક ને કંઈક વસ્તુની ખોટ થાય છે એવું અનુભવતો હતો. લેખકનો આવો અનુભવ છે કે મારી આવી પરિસ્થિતિ હતી. ધેટ ઇઝ વેન માય નેગેટિવિટી મેડ મી અપસેટ, અને એનું કારણ શું હતું કે મારી જે નકારાત્મકતા હતી એણે મને ઉદાસ બનાવી દીધો. હંમેશા કે છે આપણી જાત પ્રત્યે આપણે નકારાત્મકતા વિચારીએ તો આવું બને છે, લેખકનું પણ કંઈક આવું જ હતું. દેર વોઝ નથિંગ ધેટ આઈ ડિડન્ટ ઓવર એનાલિસિસ એન્ડ ક્રિટિસાઇઝ, કે છે એવું કશું જ ન હતું કે જેના ઉપર હું વિચાર કરી શકું કે ટીકા કરી શકતો. ધ કોમ્બિનેશન ઓફ માય સેલ્ફ ક્રિટિસિઝમ, લો સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ બેડ સેલ્ફ ઇમેજ વોઝ સ્ટાર્ટિંગ ટુ ડિસ્ટ્રોય ધ લાઈફ આઈ વોન્ટેડ ટુ બિલ્ડ ફોર માય સેલ્ફ, કે છે ધ કોમ્બિનેશન ઓફ માય સેલ્ફ ક્રિટિસિઝમ, કે હું હંમેશા મારી જાતની ટીકા કરતો, પછી મારામાં જે લો સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસનો જે અભાવ હતો અને મારા અંદર એક મારી પોતાની જાતની ખરાબ ઇમેજ હતી, એક ચિત્ર હતું,
એ કહે છે હવે શું કરતું હતું, વોઝ સ્ટાર્ટિંગ ટુ ડિસ્ટ્રોય ધ લાઈફ, મારું જીવન છે એને નાશ કરવાનું શરૂ કરી દીધું હતું. આઈ વોન્ટેડ ટુ બિલ્ડ ફોર માય સેલ્ફ, અને પણ કે હું હવે મારી જાતને ઘડવાનો પ્રયત્ન કરવાની ઈચ્છા રાખતો હતો કે આ તો ન જ ચાલે, મારે મારી જાતને ઘડવી જ જોઈએ. આઈ હેડ ટુ કોન્કર માય લો સેલ્ફ એસ્ટીમ, આઈ હેડ નો અધર ઓપ્શન. હવે કે છે મારે મારી જાત છે એના ઉપર હવે કંઈક કામ કરવું જ પડશે. અત્યારે કે છે મારે મારા ઓછા આત્મવિશ્વાસ પર હવે વિજય મેળવવાનો હતો. આઈ હેડ ટુ કોન્કર, કોન્કર એટલે વિજય, માય લો સેલ્ફ એસ્ટીમ, જે આત્મવિશ્વાસ ઉપર ખૂબ મારો ઘટાડો થઈ ગયો હતો એના પર મારે વિજય મેળવવાનો હતો. આઈ હેડ નો અધર ઓપ્શન, હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. એટલે કે છે હવે મારે જાતે જ મારી જાતની મદદ કરવાની હતી. વન ડે આઈ મેડ અ ડિસિઝન ટુ ચેન્જ એન્ડ આઈ સ્ટાર્ટેડ ટુ રીડ ધ એવરીથિંગ આઈ કુડ અબાઉટ સેલ્ફ હેલ્પ. એક દિવસ કે મેં નિર્ણય કર્યો કે મારી જાતને મારે બદલવાની છે, અને મેં કે છે વાંચવાનું શરૂ કરી દીધું. કઈ બાબતો વાંચવાનું, કે એવરીથિંગ આઈ કુડ અબાઉટ અબાઉટ સેલ્ફ હેલ્પ, આપણી જાતને ઘડવામાં મદદ કરી શકે એવી દરેકે દરેક બાબતોને વાંચવાનું મેં શરૂ કરી દીધું. આઈ વોન્ટેડ ટુ બી સ્પીકર એન્ડ એન ઓથર, કે હું એક એવો સારો એવો વક્તા અને લેખક બનવા માગતો હતો. સીમ્સ ઓડ, કે થોડું વિચિત્ર લાગતું હશે. આઈ નો, હું જાણું છું, પણ કે છે બટ ઇટ વોઝ માય લાઈફ લોંગ ડ્રીમ, મારું કે એક જીવનનું સ્વપ્ન હતું કે હું સારો એવો વક્તા બનું અને સારો લેખક બનું. આઈ સો અધર પીપલ સ્ટેન્ડિંગ અપ, મેકિંગ અ ડિફરન્સ એન્ડ ડુઈંગ ઇટ વિથ એન ઇઝી દેટ આઈ કુડન્ટ એવર ફેટમ. કે છે હું જોતો હતો, આઈ સો અધર પીપલ, બીજા લોકો કે છે ઊભા રહીને સારી રીતે વાતચીત કરી શકતા, બોલી શકતા હતા, અને એ ડિફરન્સ કે છે હું જાણી શકતો હતો કે મારે પણ કે છે આ રીતના વક્તવ્ય આપવા છે. પણ કે છે ડૂ ઇટ વિથ એન એસર્ટ દેટ આઈ કુડન્ટ ઇવન ફેટમ, કે જે હું આવું કશું જ જાતે સમજી શકતો ન હતો. હવે આગળ એ વિચારે છે કે આ બધું કેમ બને છે, આના વિશે મારે શું કરવું જોઈએ. તો કે છે એમણે હવે નક્કી કર્યું છે કે વાય વોઝ ઇટ સો ડિફિકલ્ટ ફોર મી, કે મારા માટે કેમ એ મુશ્કેલ હતું કે હું બધાની સામે બોલી શકતો ન હતો. આઈ રિયલાઇઝ્ડ ધેન દેટ આઈ નીડેડ ટુ અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી વાય આઈ ફેલ્ટ લો, કે મને એ ખબર પડી ગઈ હતી કે મારે શેની જરૂર છે. તો કે આઈ નીડેડ ટુ અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી વાય આઈ ફેલ્ટ લો, કે છે હું શા માટે કે છે ખૂબ જ મારા માટે જે દરેક બાબતો મુશ્કેલ પડતી હતી, જે બાબતોમાં હું મારી જાતને ઓછો ગણતો હતો, એ વસ્તુને મારે હવે ચોક્કસપણે શોધવાની હતી. તો લેખકે હવે કે છે પોતાની જાત માટે એમનામાં આ બધી જે ખામીઓ છે, નેગેટિવિટી વધી ગઈ હતી, એ નેગેટિવિટીને એ કેવી રીતે શોધે છે એ આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. મિત્રો આ પાઠ લેખક પોતાની જાત માટે જ નહીં, પણ સમાજની અંદર ઘણા બધા લોકો એવા છે કે ક્યારેક ક્યારેક પોતાની અંદરની સારી બાબતોને ભૂલી જાય છે અને માત્ર ને માત્ર એમને એમની ખામીઓ દેખાય છે, જેના કારણે ક્યારેક આ લેખક જેવી પરિસ્થિતિમાંથી લોકો પસાર પણ થતા હોય છે. એટલા માટે જ આ રીડ પણ આપ્યો છે કે આવી પરિસ્થિતિ આવે ત્યારે તમારે કઈ બાબતોને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. તો આપણે એ બાબતો વિશે હવે આવતીકાલે ચર્ચા કરશું. થેન્ક યુ.